અમદાવાદના વસ્ત્રાલ ખાતે કિષ્ણા પાર્ક સોસાયટી ખાતે બરફની બાબાની ભોલેનાથની ઝાંખી કરાવતા પ્રદર્શનના દર્શનનું આયોજન કરવામાં આવ્યું. વસ્ત્રાલમાં આવેલ કૃષ્ણા પાર્ક સોસાયટીમાં સાક્ષાત અમરનાથ મહાદેવની ઝાંખી કરાવતા પ્રદર્શનના દર્શન કરવા હજારો લોકોને આજના શ્રાવણ માસની અમાસના દિવસે લોકોની ભીડ જામી હતી. આ પ્રદર્શનમાં 18 ટન બરફનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 100 કિલો ડમરો, 100 કિલો ગુલાબપત્તી અને 21 કિલો ઘીના મહાદેવની મૂર્તિ અને શિવલિંગની આકૃતિ બનાવવામાં આવી હતી અને 80,000 ચલણી નોટોના મંદિરનો આકર્ષક ગેટ બનાવ્યો હતો અને 101 કિલો ડ્રાયફ્રૂટનો અન્નકૂટ મહાદેવના સાનિધ્યમાં ભરવામાં આવ્યો હતો. કૃષ્ણા પાર્ક સોસાયટીના અને આજુબાજુના સોસાયટીના રહીશોએ ઘરે બેઠા અમરનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ખૂબ ખૂબ આનંદ માણ્યો હતો. વધુમાં કૃષ્ણા પાર્ક સોસાયટીના સોમનાથ મહાદેવ મંદિર કમિટીના પ્રમુખ વિપુલ પટેલે જણાવ્યું કે આ અન્નકૂટની પ્રસાદી મનબુદ્ધિવાળા બાળકોને વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમને કૃષ્ણા પાર્ક સોસાયટીના યુવક મંડળે ભારે જહેમત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરત લિંબાચિયા, ZSTV, અમદાવાદ. શું નામ તમારું? અચ્છા, જોવાથી કેવું લાગ્યું? આમ બહુ જ સરસ છે. અચ્છા, કેવો અનુભવ થાય છે? એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય છે. અચ્છા, અનુ જે આ લોકેશન કર્યું એ અમરનાથ જેવું લાગે છે? હા, એકદમ આનંદ આવી ગયો. એકદમ મહાદેવના દર્શન થઈ ગયા.